નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આપણે ચેપ્ટર નંબર 4 લક્ષ ભણી રહ્યા હતા અને લક્ષ માં આપણે છેલ્લે સેક્શન D માં પહેલો બીજો થી લઈ અને છઠ્ઠો અને આઠમો દાખલો પૂરો કર્યો. તો દાખલા નંબર 7 માં ધ્યાન આપો તો શું આપ્યું છે તો આપણે જોઈએ. દાખલા નંબર 7 જે આપણને પેજ નંબર 164 પર આપેલો છે. તો દાખલા નંબર 7 ની જો આપણે વાત કરીએ તો શું આપી દીધું છે એમાં ધ્યાન આપો તો તો આપણને આપ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2. બીજું શું આપ્યું છે તો કે 2x નો સ્ક્વેર + 3x + 1 / શું આપ્યું છે તો કે 2x નો સ્ક્વેર - x - 1. તો અંશ ની જો વાત કરીએ તો અંશ આપણો શું આવશે તો કે 2x નો સ્ક્વેર + 3x + 1 = 2x નો સ્ક્વેર 2x + x + 1 = 2x કોમન કાઢીએ તો x + 1 + 1 કોમન કાઢીએ તો x + 1. તો શું આવશે તો કે x + 1 2x + 1. જ્યારે છેદની જો વાત કરવામાં આવે તો છેદ બરાબર શું આવશે તો કે 2x નો સ્ક્વેર - x - 1. તો તો આપણે ભાગ પાડીએ તો 2x નો સ્ક્વેર -2x + x - 1, કારણ કે છેલ્લું પદ કેવું છે માઇનસ છે. તો 2x કોમન કાઢીએ તો x - 1 + 1 કોમન કાઢીએ તો x - 1. તો આપણા માટે પદ શું બનશે x - 1 2x + 1. તો હવે જો આપણે વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આપ્યા છે તો x ટેન્ડ્સ ટુ -1/2 બરાબર શું આપ્યું હતું તો કે 2x નો સ્ક્વેર + 3x + 1 / 2x નો સ્ક્વેર - x - 1. તેથી કરીને આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 ઉપર શું આવશે તો કે x + 1 2x + 1 છેદમાં શું આવશે x - 1 2x + 1. તો આપણા માટે પદ વધશે કયા જો અહીંયા ઉપર નીચે એક એક પદનો શું થઈ ગયો લોક થઈ ગયો. તો આપણા માટે શું વધ્યું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1/2 બરાબર ઉપર વધ્યું x - 1 નીચે વધ્યું x + 1. તો fx આપણા માટે શું બન્યું તો કે x - 1 સોરી ઉપર + 1 ને નીચે - 1. તો ઉપર fx x + 1 x - 1 બરાબર -1/2. હવે આપણે શું લખી શકીએ છીએ તો કે -1/2 + 1 / -1/2 - 1. તો જો લસાઅ લઈએ તો -1 + 2/2 - 1 - 2/2 તો 2 2 ઉડી ગયા, 2 ના છેદ સરખા એટલે ઉડી જશે. તો 1/ -3 તો f -1/2 બરાબર કેટલા આવશે -1/3. આ આપણા માટે શું થઈ ગયો તો આ આપણા માટે થઈ ગયો દાખલા નંબર 7. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 9, કારણ કે આઠમો દાખલો આપણે ગયા વિડિયો ભાગમાં જોઈ લીધો હતો. તો દાખલા નંબર 9 ની વાત કરીએ તો પેજ નંબર 164 પર જ આપેલું છે. શું આપ્યું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. જો અહીંયા એક બાબત ખાસ ધ્યાન આપવાની છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે લિમિટ x કેટલી આપી દીધી છે 0 આપી છે. x કોને અનુલક્ષે છે 0 ને. 5x + 14 3x + 7 - 2. હવે જો આપણે આ - 2 લેવા હોય તો કઈ રીતે લઈ શકાય તો કે આપણે લસાઅ લેવો પડશે એટલે આ પદ અહીંયા ઉપર ગુણાશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x 5x + 14 - કૌંસમાં 2 ગુણ્યા 3x + 7 અને આખાના છેદમાં આપણે શું લખી શકીએ છીએ તો આખાના છેદમાં આપણે લખી શકીએ 3x + 7. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x. હવે આપણે લઈએ તો 5x + 14 - 2 ગુણ્યા 3x એટલે -6x - 2 ગુણ્યા + 7 એટલે -14 અને આખાના છેદમાં 3x + 7. તો જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x - x કારણ કે 14 14 0 થઈ ગયા અને 3x + 7. તો જો હવે આનો ગુણાકાર કરવાનો તો x x ઉડી જશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કેટલા આવશે -1/3x + 7. આપણા માટે પદ આવ્યું તો fx બરાબર -1/3x + 7. તો f0 બરાબર શું આવશે તો કે -1/3 × 0 + 7. 3 × 0 એટલે કેટલા થઈ ગયા
તો કે 0 એટલે f 0 ની કિંમત આપણા માટે શું આવશે જ્યારે લક્ષ 0 ને અનુલક્ષે વિધેય જ્યારે 0 ને અનુલક્ષે ત્યારે લક્ષિત કિંમત કેટલી આવશે -1/7 ત્યારબાદ આપણે વાત કરીએ દાખલા નંબર 10 ની તો દાખલા નંબર 10 આપણને આપ્યા છે પેજ નંબર 164 પર શું આવ્યું છે એમાં ધ્યાન આપો તો તો અંદર આપણને આપ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 2 હવે આપણને શું આપ્યું છે તો કે 2 ના છેદમાં x -2 -4 ના છેદમાં x સ્ક્વેર -2x હવે જો અહીં આપણે કઈ રીતે લેવાનો તો કે 2 ના છેદ સરખા કરશો તો આપણને શું મળશે તો કે આપણે લસાઅ લઈ શકીએ એટલે x -2 માઈનસ અહીંયા કોમન શું નીકળશે તો કે x કોમન નીકળશે એટલે x -2 તો જો અહીંયા x -2 x -2 2 માં છે પણ અહીંયા x છે અહીંયા નથી તો ઉપર આપણે x વડે શું કરવું પડશે ગુણાકાર તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 તો 2 ને આપણે કોના વડે ગુણશું x વડે -4 આખાના છેદમાં x - x / x -2 તેથી કરીને આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 2x -4 x x -2 તો હવે અહીંયા પણ કોમન નીકળશે કેટલા નીકળશે તો કે 2 કોમન નીકળશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 2 કોમન કાઢીએ એટલે x -2 છેદમાં x x -2 તો હવે x -2 x -2 ઉડી ગયા એટલે શું આવ્યું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બરાબર 2 ના છેદમાં x તો fx બરાબર કેટલા આવ્યા તો કે 2 ના છેદમાં x તો f 2 બરાબર કેટલા આવ્યા તો કે 2 ના છેદમાં 2 અને f 2 બરાબર 2 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે 1 તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 આપણે અહીં પૂરો કર્યો હવે આપણે જોવાનું છે દાખલા નંબર 11 માં તો દાખલા નંબર 11 માં ધ્યાન આપો તો દાખલા નંબર 11 પેજ નંબર આપણે 165 પર જોઈ રહ્યા છીએ તો 165 નંબરના પેજ ઉપર આપણે ધ્યાન આપીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આપ્યા છે 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1+2/3+4/x તો આપણા માટે શું થશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ જો અહીંયા x નો અહીંયા ગુણાકાર કરીએ તો શું થઈ જશે 3x+4/x હવે છેદનો છેદ ક્યાં ગુણાઈ જશે અંશમાં છેદનો છેદ ક્યાં ગુણાશે અંશમાં એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1+2x/3x+4 અને આ 3x/4 ક્યાં જશે તો કે ઉપર ગુણાકારમાં એટલે x ટેન્ડ્સ ટુ 0 3x+4+2x/3x+4 તો જો ધ્યાન આપો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3x+2x બરાબર કેટલા થશે 5x+4/3x+4 હવે આપણે fx પદ આપણું કયું આવશે તો કે 5x+4/3x+4 અને જ્યાં x ની કિંમત આપણે કેટલી મૂકવાની છે તો કે 0 તો 5×0+4/3×0+4 બરાબર કેટલા આવ્યા તો કે 4/4 તો f 0 ની કિંમત આપણને કેટલી મળવા પાત્ર થશે તો કે 1 એટલે f 0 11 માં દાખલામાં આપણી લક્ષિત કિંમત કેટલી મળશે 1 તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 7 9 10 અને 11 અહીં પૂરો કર્યો ફરી જ્યારે નવા વિડિયો ભાગમાં મળશું ત્યારે દાખલા નંબર 12 થી આગળ જોઈશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો અમારા દરેક વિષયના વિડિયો જોતા રહો થેન્ક યુ